સ્વાગત છે દર્શક મિત્રો આપનું ડીડી ગિરનારમાં. આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે આજનો વિશેષ કાર્યક્રમ, વર્ષ આખું અત્તર મનોરંજન 2017. અંતરના ઉલ્લાસે મધુરારે લાવાના સ્વર,
અંતર ના ઉલ્લાસે મધુરા રે લાવાના સ્વર. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, ઓડીએ હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, ઓડીએ હેપી ન્યુ યર. જૂની વાતો ભૂલી જઈને, જૂની વાતો ભૂલી જઈને વાત નવી તું કર. નવતર સપના ઉજળી આશા, નવતર સપના ઉજળી આશા આંખોમાં તું ભર. જૂની વાતો ભૂલી જઈને વાત નવી તું કર. નવતર સપના ઉજળી આશા આંખોમાં તું ભર. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, ઓડીએ હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, ઓડીએ હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, ઓડીએ હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, ઓડીએ હેપી ન્યુ યર. દર્શક મિત્રો, હવે તમારી સમક્ષ લઈને આવી રહ્યા છે હાસ્યની સુનામી, અમિત ફુવા. ના એટલે આમ તો એમનું નામ છે ને અમિત ખુવા છે, પણ મને થયું કે કાર્યક્રમની શરૂઆતમાં જરા તમને ગલગલિયા કરી દઉં ને તો તમે અત્યારથી હસવા માંડો. તો સ્વાગત કરો અમિત ખુવાનું. નમસ્કાર 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 દર્શક મિત્રો, ડીડી ગિરનારના મારા તમામ દર્શક મિત્રોનું આજના 31 ડિસેમ્બર સ્પેશિયલ એપિસોડની અંદર હું અમિત ખુવા આપનો મિત્ર સહૃદય સ્વાગત કરું છું. આજે આપણે ઘણી બધી વાતો કરવાની છે, માત્ર ને માત્ર એ વિષય ઉપર, એટલે કે આજે 2017નો સૌથી છેલ્લો દિવસ છે અને આવતીકાલથી એક નવું વર્ષ 2018 શરૂ થવા જઈ રહ્યું છે. આમ પણ બહુ મજા પડે સાહેબ, વર્ષ પૂરું થઈને નવું વર્ષ શરૂ થતું હોય એટલે એકબીજાને આપણે અભિનંદન આપતા હોઈએ, એકબીજાને વિશેષ આપતા હોઈએ, અને નવા વર્ષનો કાલે પહેલો દિવસ છે ને તો હું તમને બધાને થોડી સલાહ આપવા આવ્યો છું. હવે સલાહ કેમ આપવી છે મારે હું તમને કહું, કારણ કે હું અમદાવાદી છું, અમારો મૂળ ધંધો સલાહ આપવાનો છે, એટલે અમદાવાદી તરીકે નવા વર્ષ માટે મારા તમામ દર્શક મિત્રોને ડીડી ગિરનારના માધ્યમથી બહુ જ થોડી પણ બહુ જ મજાની સલાહ આપવા માટે આવ્યો છું. આમ એવું થાય ને કે એવું કહેવાતું હોય છે, અમારા અમદાવાદમાં કહેવાય, આમ તો બધે ગુજરાતમાં કહેવાતું હશે અને ભારતમાં બધે કહેવાતું હશે કે જેની ચા બગડી એની સવાર બગડી. જેના સવારમાં પહેલી ચા થર્ડ ક્લાસ મળ્યો અને આખો દિવસ સાહેબ આપણો ખરાબ જ જાય, જેની ચા બગડી એની સવાર બગડી, જેનું અથાણું બગડ્યું એનો મહિનો બગડ્યો, અથાણું મહિનો આવ્યો ને એટલે આખો મહિનો પછી આપણે એ જ બગડેલો છૂંદો ખાવો પડે. પણ સાચું કહું તો જેનો દિવસ બગડ્યો એનું આખું વર્ષ બગડ્યું. આવી કહેવત છે ખબર છે, આપણે બધાએ બહુ આવું સાંભળ્યું છે કે પહેલો દિવસ પહેલી જાન્યુઆરી એટલી જોરદાર આવી જોઈએ ને કે આખું વર્ષ એવું જ જાય. એટલે મને એમ થાય છે પહેલી જાન્યુઆરીએ ભાભી બટાકા સમારાવડાવે ભાઈ જોડે તો આખી જિંદગી પહેલા તો બટાકા જ સુધારવાના ને. એના કરતા પહેલી જાન્યુઆરીએ ધમાકેદાર કામ કરો. હું તો કહું છું ખરેખર, પહેલી જાન્યુઆરીએ ધારો 5 લાખનો ચેક કોક આપે તો આખું વર્ષ પછી કોણ બીજા 364 દાડા 5 લાખનો ચેક આલવા આવવાનું છે આપણને. એટલે એવું જરૂરી નથી કે પહેલો દિવસ જેવો જાય એવું ને એવું આખું વર્ષ જાય, પણ એના ઉપરથી અંદાજો આવે. તમે પહેલા દિવસે જેટલા ખુશ રહો છો એવી રીતે તમે બાકીના 364 દિવસ ખુશ રહેવાના છો. નવા વર્ષમાં ઘણી બધી વસ્તુ આપણે બધા કરતા હોઈએ છીએ, ઘણી બધી રીતે આપણે નવું વર્ષ ઉજવતા હોઈએ છીએ. એમાંનો જે એક બહુ જ સુંદર મજાનો ઉજવવાનું આપણો રીત, આપણો પ્રકાર છે સાન્તા ક્લોઝ. હવે સાન્તા ક્લોઝ એટલે સાન્તા નામના એક સંત હતા, એની વાર્તા આખી આખી તમને નહીં કહું કારણ કે તમે બધા સમજદાર ઓડિયન્સ છો એટલે ડીડી ગિરનાર જુઓ છો, પણ તમને બહુ જ ટૂંકમાં કહું તો સાન્તા ક્લોઝનો જન્મ થયો હતો, અથવા સાન્તા ક્લોઝની આ કોન્સેપ્ટનો જન્મ થયો હતો બાળકોની અંદર વિશ્વાસ અને શ્રદ્ધા જગાડવા માટે. હવે તમને સિમ્પલ કોન્સેપ્ટ સમજાવું. નાનકડું બાળક હોય, રાત્રે 12 વાગે મોજાની અંદર પોતાની એક વિશ મૂકી દે, મારે હિંમત કંટ્રોલવાની ગાંધી જોઈએ છે, એવું ચિઠ્ઠીમાં લખીને મોજા મૂકીને સૂઈ જાય. સવારે ઉઠે ત્યારે મોજામાંથી રિમોટ કંટ્રોલવાળી ગાડી નીકળે, એટલે એને એમ લાગે કે સાન્તા ક્લોઝ મારા માટે રિમોટ કંટ્રોલવાળી ગાડી લઈ આવ્યા, પણ ખરેખર કંઈ સાન્તા ક્લોઝ ના લાવ્યો, એના બાપુજી, એના બા, એના દાદા, એની મમ્મી કોકે મૂક્યું હોય. પણ આ હિસાબે આવા પ્રકારે બાળકની અંદર શ્રદ્ધાનો વિશ્વાસનો ઉદય થાય, આ સિમ્પલ કોન્સેપ્ટ. મારો એક ભાઈબંધ છે, મારી પાસે હું અમદાવાદી, એ અમદાવાદી, મને કે એમને આ સાન્તા ક્લોઝ ખાલી છોકરાઓનું છે, આપણે કે આપણે મોટાઓ શું બગાડ્યું કે. મેં કહું બગાડ્યું તો કંઈ નથી, ત્યાં સાંભળવું જોઈએ ને આપણું કે. મેં કહું એમ નહીં, પણ આમાં શું છે, નાના બાળકની ફરમાઈશ નાના બાળક જેવી હોય. તું મેં કહું મોટી મોટી ફરમાઈશ કરે સાન્તા ક્લોઝ, નાના કે એકવાર હામે તો લાવો, આપણે બહુ ટૂંકમાં પતાવીશું સાન્તા ક્લોઝ પર દયા ખાઈશું કે.
મેં કહું કઈ વાંધો નહીં, સાંતાક્લોઝ ખરેખર આવે તો અમે કોમેડિયન કહેવાય, હાસ્ય કલાકાર એટલે પ્રોબેબિલિટી વિચારવા વાળા માણસો. અમે પ્રોબેબિલિટી વિચારી, ધારી લો કે સાંતાક્લોઝ ખરેખર આપણા અમદાવાદ શહેરમાં અમારે આવે અને અમારે એકાદા અમદાવાદીને ઉઠાડે, ભાઈ એ બધા બોલો છું હતું પાર્ટી કે હું સાંતાક્લોઝ, એ કે હા વાંધો નહીં કે આગળના શોરૂમમાં જાઓ ત્યાં જઈને નાચજો, એટલે એવું નહીં ઓરિજિનલ સાંતાક્લોઝ. હા તો કે બોલો શું હતું, હતું કંઈ નહીં કે તારે કંઈ માંગવું હોય તો માંગ કે, એટલે પેલો કે માંગવાનું છે તમે હાલશો, એ કે હા તું જે માંગીશ એક વરદાન આપીશ, કે બાળકોની ઈચ્છા પૂરી કરતા હતા આજથી મોટાઓની એ ચાલુ કરી, બોલ તારે શું જોઈએ છે, એટલે પેલો કે પાર્ટી જોવા આમાં એવું છે ને કે એક કામ કરો કે અહીંથી ચાંદા ઉધીનો હાઈવે બનાવી આપો, સાંતાક્લોઝ કે જો તું અમદાવાદી છે મને ખબર હતી તું આવો અળવિતરો નીકળીશ, પણ તું કંઈક વ્યાજબી બોલ કે થોડુંક વિચારી અમદીને ઓકાતમાં રહીને આમ બોલ, એવું નહીં કે સાહેબ ક્યાં મોટું માંગ્યું છે, અહીંથી ચંદ્ર સુધીનો એક હાઈવે બનાવો, મારે જ્યારે જવું હોય તો પાણીપુરી ખાવા જઈ શકું કે. પેલા સાંતાક્લોઝ કે જો ભાઈ મજાકનો મૂડ નથી અત્યારે, સાંતાક્લોઝ કે આવી રીતે ના થાય, ચંદ્ર ઉધીના તો કંઈ હાઈવે બનતા હોય તું બીજું કંઈક માંગ, પેલો કે કંઈ વાંધો નહીં તમે કહેતા બીજું માંગીએ, આપણે તો બહુ લિબરલ માણસ બીજું માંગી લઈએ કે વાંધો નહીં, એને બીજી ઈચ્છા વ્યક્ત કરી, તો પછી એક કામ કરો હાઈવે ના બનાવો કંઈ નહીં કે ભારતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરી દો. એટલે પેલો સાંતાક્લોઝ તરત જ ધીમે રહીને બોલ્યો કે હાઈવે બે લાઈન નો બનાવું ચાર લાઈન નો. હા એમ, બાકી બીજામાં તો મેળ પડે એવો છે નહીં એને ખબર હતી, પણ બહુ અઘરું છે સાહેબ. સાંતાક્લોઝ હોય કે 31 ડિસેમ્બરની કોઈ પણ પ્રકારની ઉજવણી હોય એમાં આપણે બધા જ અળવિતરા બની જતા હોઈએ છીએ, અને આપણે તમામ પ્રકારના અખતરા આ દિવસે કરતા હોઈએ છીએ, અને વર્ષનો છેલ્લો દિવસ બહુ જ ધૂમધામથી ઉજવતા હોઈએ છીએ. સાંતાક્લોઝ સામે ઈચ્છા વ્યક્ત કરવાની આવે ને તો માણસની અંદરથી એવો અળવિતરો બહાર આવે ને, એકવાર એવું થયું તું સાંતાક્લોઝ આવ્યા એટલે તરત જ એ ભાઈને કીધું કે જુઓ ભાઈ તમારી ઈચ્છા પૂરી કરીશ, એક નહીં પૂરી ત્રણ ઈચ્છા પૂરી કરીશ. પેલો કે ત્રણ ઈચ્છા કે, હા 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 બહુ જોરદાર કે, અરે યાર કે હું પરણેલો છું ખબર છે, મારા મરજીનું તો હાનું સાકે નહીં બનતું, તમારી ત્રણ ઈચ્છા પૂરી કરશે કે, એ કે વાંધો નહીં કે હું કરીશ કે, પણ એક શરત હે. પેલો કે બોલો સાહેબ કે, તો કે જો તમારી ત્રણ ઈચ્છા પૂરી કરીશ પણ જે તમે માંગશો ને એનાથી 10 ગણું તમારી વાઈફને મળશે. પેલો કારો તમારો કોન્સેપ્ટ મગજમાં બેઠો નહીં સાહેબ કે, એ કે જો સિમ્પલ તું 5,000 રૂપિયા માંગીશ મારી પાસે, તારી વાઈફને 50,000 મળશે. બોલો હવે કંઈ કેવું. પેલો કારો આ તો અઘરું લાય હો સાહેબ કે, તમે ઈચ્છા મારી પૂરી કરો છો મારા વાઈફની કે, તો કે એમની ઈચ્છા તારી જ છે પણ તારા કરતા 10 ગણું એને મળશે. પેલો કે કંઈ વાંધો નહીં વિચારી હમદીન માંગીશ, પહેલાં એ પહેલી ઈચ્છા માંગી. જુઓ કે સાંતાક્લોઝ સાહેબ, સૌથી પહેલી ઈચ્છા મને તમે 1 કરોડ રૂપિયા રોકડા આપો, 1 કરોડ હોય દુનિયામાં બધું સોલ્વ થઈ જાય કે. સાંતાક્લોઝે તરત જ કીધું, લે તારા 1 કરોડ 1 કરોડ રૂપિયા હાથમાં આપ્યા, હજી તો ફોનમાં પૈસા હાથમાં પૈસા લેતો હતો, એટલી વારમાં તો ઘરેથી એની વાઈફનો ફોન આવ્યો કે હાલો સાંભળે છે. પેલો કે શું છે, એ કે મને 10 કરોડ રૂપિયા ખાતામાં કહું કે જમા કર્યા, મજા આવી ગઈ કે. એટલે કે 10 કરોડ તારા ખાતામાં, પછી એને યાદ આવ્યું 1 કરોડ મને આપ્યા, 10 ગણું ખાતામાં ગયું. પેલો કે આ તો જબરું કહેવાય, એક એક કામ કરો સાહેબ, મને છે ને દુનિયાનો સૌથી હેન્ડસમમાં હેન્ડસમ પુરુષ બનાવી દો, મને દુનિયાનો સૌથી ખૂબસૂરત માણસ બનાવી દો. એટલે સાંતાક્લોઝે કીધું તા થાસ તું, સાંતાક્લોઝ એને દુનિયાનો સૌથી ખૂબસૂરત બનાવ્યો. તરત જ એની વાઈફે સેલ્ફી મોકલી, એ કે જોયું તમારા કરતા 10 ગણી ખૂબસૂરત હું થઈ કે. પેલો કે આ તો ઊંધો પડે છે દાવ, પણ અંદરનો ગુજરાતી ક્યારેક તો બહાર આવે ને સાહેબ, અંદરનો અમદાવાદી, અંદરનો ગુજરાતી, અંદરનો ભારતીય અંદરથી બહાર આવ્યો. સાહેબ હવે ત્રીજી ઈચ્છા આંબડો કે. એટલે પેલો કે બોલો, એ કે કઈ નહીં કે એક કામ કરો મને એક હલકો એવો હાર્ટ એટેક આપો. તો 10 ગણામાં ઉકલી ના જાય તો બોલો ભાભીનું 12મું રાખવું પડ્યું પછી 12મી જાય. બહુ અઘરું કર્યો, પણ સાહેબ માણસ એટલો બધો અઘરો થઈ ગયો છે, ચારે તરફ તમે જુઓ તો અઘરો થઈ ગયો છે, પણ 31 ડિસેમ્બર આજે છે અને આવતીકાલે 1 જાન્યુઆરી આવશે. 1 જાન્યુઆરી એટલે 2018. આમ જોવા જાઉં તો માણસની જિંદગીની અંદર 18મું વર્ષ બહુ મહત્વનું હોય છે. 18મા વર્ષે માણસ પુખ્તતામાં આવે છે. આપણે બધા શારીરિક અને માનસિક રીતે કદાચ પુખ્ત છીએ, પણ વૈચારિક રીતે પુખ્ત થવાની આપણે બધાને જરૂર છે. 18 વર્ષના આપણી આ 21મી સદી થઈ રહી છે, એટલે કે 2018નો ઉદય થઈ રહ્યો છે, ત્યારે હું અને તમે આપણે બધા વૈચારિક દ્રષ્ટિએ થોડા પુખ્ત થઈએ. અને અમે આ વર્ષ બહુ મજાનું છે સાહેબ, હું તમને કહું 2018 તો બહુ મજાનું આવવાનું છે. અને મારી પાસે કારણ હોય છે, એક તો તમે છે ને 2017ના દિવસે, તમે આ છેલ્લો દિવસ આજે છે ને 31 ડિસેમ્બર, આજે આ જોક તમે ઓછામાં ઓછો 500 વાર તમને વોટ્સઅપ પર આવશે, ઓછામાં ઓછા 500 જણા તમને હામે ભટકાશે આ એકનો એક જોક છેલ્લા 50 વર્ષથી. એ કહ્યું ખબર છે આપણને, એક્ઝેક્ટ રાત્રે 11:55 કહે છે ચાલ ભાઈવાન આવતા વર્ષે મળીએ, એમ કરીને 12:05 પાછો આવશે, એ આવતું વર્ષ થઈ ગયું. એક તો સૌથી મજાની વાત એ છે કે આપણે લાંચ રુશ્વત વિશે ઘણું બધું સાંભળ્યું છે કે લાંચ ન આપવી જોઈએ, લાંચ ન લેવી જોઈએ, પણ લાંચની શરૂઆત ક્યાંથી થાય છે એનો એક બહુ જ સુંદર મજાનો એક મુદ્દો તમને બધાને આપું. તો આપણું નાનકડું બાળક હોય, લગભગ 2 વર્ષ 3 વર્ષનું હોય અને કંઈક જીદ કરતું હોય, એટલે આપણે એને પહેલી લાંચ આપીએ, એક કામ કર બેટા અત્યારે શાંતિથી બેસી જા તને ચોકલેટ આપું, એની આ ચોકલેટ એ લાંચની શરૂઆત છે. એના પછી મોટો થાય એટલે એક કામ કરજે, જો આ વખતે 99% લાવે તો તને બાઇસિકલ લઈ આપીશ, આ લાંચ નંબર 2. આવી નાની નાની લાંચમાંથી આપણે બધાએ બહાર આવવાનું છે અને બહુ જ મજાની વાતો કરવાની છે. અને આજના આ
સુંદર મજાના 31 ડિસેમ્બર સ્પેશિયલ એપિસોડમાં મેં સાન્તા ક્લોઝનો જે વિષય સિલેક્ટ કર્યો છે એના વિશે એક બહુ જ હૃદયથી નીકળેલી વાત તમને બધાને મારે કહીને જવાની છે. સાન્તા ક્લોઝનો સિમ્પલ કોન્સેપ્ટ મેં તમને કહ્યું એ પ્રમાણે એવો છે કે આપણી ઈચ્છા પૂરી થાય અને આપણી ઈચ્છા પૂરી કરનારો વ્યક્તિ આપણા માટે સાન્તા ક્લોઝ, તમારા ચહેરા પર મુસ્કુરાટ લાવવાવાળો વ્યક્તિ તમારા માટે સાન્તા ક્લોઝ. પણ એક બહુ મજાની વાત એવી છે કે મારે ને તમારે ખરેખર જો સાન્તા ક્લોઝને શોધવા હોય તો આપણે ક્યાંય કોઈ પ્રકારે આકાશમાં જવાની જરૂર નથી, આપણે કોઈ પણ પ્રકારે એને મોજામાં શોધવાની જરૂર નથી કે કોઈ પણ ફિલ્મ ટેલિવિઝનના માધ્યમ ઉપર સાન્તા ક્લોઝને લાલ ટોપીમાં જોવાની બિલકુલ જરૂર નથી. કારણ કે મારી અને તમારી પાસે જન્મજાત બે બે સાન્તા ક્લોઝ છે. સાન્તા ક્લોઝ એટલે એ વ્યક્તિ કે જે તમારી તમામે તમામ ઈચ્છાઓને પૂરી શિદ્દત સાથે પૂરી કરે. તો આપણા માટે સૌથી પહેલા અને સૌથી મોટા સાન્તા ક્લોઝ છે આપણા મમ્મી ને પપ્પા. કારણ કે નાના હતા ત્યારથી લઈને ચોકલેટ પેન્સિલથી માંડીને અત્યારે આપણા માટે એક નવો સૂટ ને નવી ગાડી સુધીની વ્યવસ્થાઓ એ બધી જ ફરમાઈશો જે પૂરી કરતા હોય એ તમારા સાન્તા ક્લોઝ છે. તો તમારે તમારા સાન્તા માટે આજે દોડવાનું છે, તમારે તમારા સાન્તા ક્લોઝને આજે માનવાના છે. તમારા સાન્તા એટલે કે માય ઓન સાન્તા, #MYOWNSANTA માય ઓન સાન્તા સાથે આજે તમે બધા જ ફેસબુક સ્ટેટસ મૂકજો કે ડીડી ગિરનારનો આ પ્રોગ્રામ તમે જોયો છે અને તમારા પોતાના સાન્તાને તમે બહુ જ માની રહ્યા છો, એમને તમે ચરણ સ્પર્શ કરી રહ્યા છો. નવા વર્ષે આવતીકાલે સૌથી વધારે સારું નવું વર્ષ જો તમારે મનાવવું હોય તો બીજું કંઈ જ કરવાનું નથી, સવારમાં વહેલા ઉઠી તમારા મમ્મી પપ્પા બંનેને તમારે હેપી ન્યુ યર વિશ કરવાનું છે. વિથ ધીસ હેશટેગ માય ઓન સાન્તા ડીડી ગિરનાર પર આપનો અમિત ખુવા નમસ્કાર. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે આ અદ્ભુત કાર્યક્રમમાં. વર્ષ આખું 78 મનોરંજન 2017 મેં તમને વાયદો કર્યો તો એ પ્રમાણે મ્યુઝિક અને મસ્તી તો થઈ ગઈ. તો હવે થોડો મેસેજનો ટાઈમ. ઈ મેમો છે ને એ તમને ટ્રાફિક નિયમોનું પાલન કરતા તો શીખવાડે પણ સાથે બીજું શું શીખવાડે છે આવો જોઈએ. અરે વિડિયો કોલ, શિવાનીનો વિડિયો કોલ. Hi darling. Hi darling. तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम. अब यहाँ से कहाँ जाए हम, तेरी बाहों में मर जाए हम. ये घर नहीं है मंदिर है तेरा, इसमें रहे सदा तेरा बसेरा. हाय. हाय डार्लिंग. વાઇફ આવી એટલે ફોન મૂકી દીધો હે? મૂકી દેવો પડે, પત્ની સામે ફોન મૂકી દેવો પડે, નહીં તો એ મને ઘરની બહાર મૂકી દે, મારા બાપા મને સમાજની બહાર મૂકી દે. એટલે ફટ્ટુ, એક નંબરનો ફટ્ટુ છે. તારી વાઇફ થી આટલો બધો ડર લાગે છે તો મારી સાથે અફેર શું કામ રાખે છે? હા એ તને નહીં સમજાય, અને એ સમજવા માટે તારે રંજનાના પતિ બનવું પડશે તો તને સમજાય કેટલો ત્રાસ આપે છે આ પત્ની. લોહી પીનારી છે પત્ની છે કે પણ કોટ કરી નાખતો અને પાછો હજુ સુધી ફોન પર જ ચિપકેલા છો? અમે ગેમ ગેમ હાચું કહું? આ તમને ડાન્સ કરતા આવડતો નહીં, તમે એકય ખૂણાથી ડાન્સર જેવા લાગતા નહીં. મને તો નક્કી તમે મારી જોડે કોક ચીટિંગ કરતા હોય ને એવું લાગે છે. સમ 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 ચીટિંગ છે. હાચું કહેજો, આ ફોન પર ચોટેલા રહોશો ને તેમ ગોળ પર પેલી મોખ્યો ના બેઠેલી હોય એવા લાગો છે. મોખ્યો ગોળ મોખ્યો આવી રીતે વાત કરે? આવી રીતે વાત કરાય પતિ સાથે? વર છું તારો. હા હા તું નહી માને. વાંચ વાંચ શું લખ્યું છે. વાંચ. મારા પ્રેમની કદર જ નથી તને.
ચૂકો મનસન, તમારી બહુ ચિંતા થાય છે. આ તમે બહુ ભોળા છો ને, તો કોક તમને ઉલ્લુ ના બનાવી જાય ને એટલે. હા હા, ઉલ્લુ બનાવવાની શરૂઆત તારા બાપાએ કરી છે. હાચ્ચુ, એકદમ હાચ્ચુ. કોસુ, આ મારા બાપા છે ને એમાં એકદમ એક્સપર્ટ. આ લાકડે મોકડું ચમ કરીને વળગાડો ને, એ મારા બાપા ને બહુ સારી રીતે આવડે. હા, લાકડે માકડું એટલે તું મને લાકડું કે છે કે માકડું કે છે? શું તમે તે મારા મૂળ્યું કરો બોલાવો છો? જાતે જરી સમજાઈ જઈ લો. હા જો, એ શું ગમે તેમ બોલે છે સવાર સવાર ના પરમા? આવી આવી રીતે વાત થાય હસબન્ડ સાથે? અને આ શું કરે છે? હે, શું કરે છે? ક્યાંથી એકલી સિંહ પખા પખા કરીને ખા ખા કરે છે, સારું લાગે છે? પત્ની કોને કહેવાય, પેલા પતિને જમાડે ને પછી પોતે જમે. લાયસિંહ થોડા એક દાણો માંગ્યો તો બધી સિંગ ચખાય મને. ચાલ સિંગ તો હરખી જોઈએ ને, એક ચાખો તો બધી ખાઓ, ટેસ્ટ તો હરખો જ આવો. હરખો જ આવે? આ બધું શું લે લે આવી તાર આ આ લે વાગે મને ગામ તો લાવ લે લે ખા 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 થોડો સા આ ના કોડી ના છી મારું આ લાવ ને કોસો લે ખા પ્રિય વાલી શિવાન, હું તારા પ્રેમમાં ગાંડો ગાંડો થઈ ગયો છું. સાચે? હા. તું મને આટલો બધો પ્રેમ કરે છે? હા. અને મારા સિવાય કોઈને પ્રેમ નહીં કરે? ગાંડા માણસનો ભરોસો નહીં. વોટ? મજાક. તને મારા પ્રેમ પર બિલકુલ વિશ્વાસ નથી? છે છે વાલી, તારા પ્રેમ પર પૂરેપૂરો વિશ્વાસ છે. પણ મારે તને એક જ વાત કહેવી છે કે તું આખો દિવસ આમ ફોન ના કર્યા કર. કેમ? એ પણ પાછા વિડીયો કોલ કરે છે યાર. અને મારી પત્નીને શંકા છે. જો હું તને સમજો, તારો નંબર જો, જો કયા નામથી સેવ કર્યો છે જો. કલ્પેશ. હા, નંબર તારો છે, નામ કલ્પેશ નું રાખવું પડ્યું છે એને શંકા ના જાય ને એટલા માટે. આ તું વિડીયો કોલ કરે અને એમ નામ પૂછે, અરે આ નામ કલ્પેશ છે અને ભાઈ લાગે છે છોડી દેવા, તો મારે શું કહેવાનું? અરે ડાર્લિંગ, કઈ દે કઈ દે લાલ બસ ને, કે હું એ લાલ બસ માંથી ઉતરી ગયો છું ને મોડર્ન ટેક્સી માં બેસી ગયો છું. હું તને ડાયવોર્સ આપું છું છુટ્ટા છેડા, અને મારી સાથે તું મેરેજ કરે છે. કામ મોડર્ન ટેક્સી બહુ પેટ્રોલ પુરાવશે. શું કીધું? બહુ સારી વાત છે. મેન્ટેનન્સ મેન્ટેનન્સ જોવું પડે ને. કોઈ પણ કાઢી લે. ફોન આવે વાગે ટર્ન બોર્ડ પર. જવાબ જો, આ કટ કરતા ની સાથે મેસેજ આવે. ફોન કેમ ઉપાડતા નથી? વાત કરો મારી સાથે. જવાબ આપો, ક્યાં છો? છો ક્યાં છો? જવાબ હું આપું. કહી દે, કહી દે કે બોસ સાથે પર્સનલ મીટિંગ માં છું. લખ. વાહ વાહ વાલી વાહ, મને એમ કે તારામાં નથી. હે, તારામાં છે, બહુ છે. બરાબર છે, હું હું બોસ સાથે મીટિંગ માં છું, થોડી વાર પછી વાત કરું. ચપુ બપુ, આઈ લવ યુ. આઈ લવ યુ? આઈ લવ યુ તો તું મને કહે છે, આને કેમ શું પડે? પત્ની આવું જે લખીએ ને તેને મજા આવે. સારું લાગે, ફોન નહીં કરે. મને તો એ નથી સમજાતું કે તું તું આની સાથે કઈ રીતે રહે છે. આ આ બલૂન, બલૂન લાલ બસ જબરા નામ પડે છે તમારી પત્ની ને. અને એ પણ તારા વિશે આવું આવું કઈ નહીં બોલતી ગયો છો. હા, મને એમ કે છે કે ઘરમાં આટલી સુશીલ સંસ્કારી પત્ની છે, તો કઈ કાગડી જોડે ભટકો છો? કાગડી? હું કાગડી? એ લાલ બસે મને કાગડી કીધી? હાઉ ડેર, મને કાગડી કેમ કીધી? હું સમજાવું, એક કાગડી બીજી કાગડી ને કાગડી કેમાં કાગડી કે ખરાબ નહીં લાગે? કારણ કે કાગડી દ્વારા કાગડી ને કાગડી કહેવામાં આવે તો કાગડી ને શું કામ ખરાબ લાગે? એ કાગડા બંધ કર, જાઉં છું હું. એક મિનિટ, ક્યાં જાઉ છો? તન 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 તારા ફિલ્મ જોવા જાઉં છું. પણ સાથે ડિનર પણ કરાવવું પડશે. ડિનર ભાજી પાઉં?
લાલ બસ સમજી છે? લાલ બસ સમજી છે મને? ભાજી પાઉં ખવડાવી નહીં તો તારી લાલ બસ ને ખવડાવજે કંજૂસ. હું તો પીઝા ખાઈશ. પીઝા? તારી અંદર થી ભાજી પાઉં છે ને ખાવાથી પીઝા? શું બોલ્યો? બરાબર છે, બરાબર છે. ચાલ નહીં સમજાવશો બેટા, બહુ સરસ. એક તરફ ઘર વાળી, બીજી તરફ બાર વાળી, બંને ભેગા થઈને લૂંટો. લૂંટો? મને કંજૂસ ના કીધું. ભૂખડી માણસ. જબ પ્યાર કિયા તો ડરના ક્યા, જબ પ્યાર કિયા તો ડરના ક્યા. થાકી જવાય છે યાર, થાકી જવાય છે. આખો દિવસ ઓફિસ માં કામ કરી કરીને થાકી જવાય છે. આઈ જો ચો ભટકીને આવ્યો. ભટકીને આવ્યો? ભટકીને આવ્યો એવું કહેવાય? અરે પતિ બિચારો ઓફિસમાં બે બે શિફ્ટમાં કામ કરીને આવે અને કહે છે ભટકીને આવ્યો. આગળ તો બોલાવે, માન આપીને બોલતા શીખ. મોન? મોન નહીં, માન. મોન લેવા લાયક નહીં તું. તું 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 કરે બોલાવે છે તારા પતિ ને? તું 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 તો હું. હવે થોડી વાર માં બે અડગો છે મેલે. બોત મેલે આ સારું નથી લાગતું. મોકલી આપીશ તારા બાપ ના ઘેર. અબે એને સોની મોની છોડે તારા બાઈક ઉપર તારા બરાબર ચોટી ન અવાના જાય, સજ્જી અવાના જાય એવું કોણ બેહેલું? મારા બાઈક ની પાછળ ના બેસે કોઈ સ્ત્રી ને. મારા બાઈક પાછળ હું બેસાડતો નથી. દરેક સ્ત્રી ને કહું છું મારા બાઈક થી 10 ફૂટ દૂર રહો. એમ? હા. આવું સો હેલ્મેટ પહેર્યા વગર બાઈક ઉપર તમે જતા હતા ને એનો ઈ મેમો ટ્રાફિક માં કેમેરા માં ફોટો પડી જશે તમારો. તું તો મને ઓળખે છે કે કોઈ પણ માણસ ને દુઃખ માં જવું તો મારાથી ન રહેવાય. મેં તરત બાઈક ઉભું રાખ્યું. એ બેન ને ઊંચા કરીને પાછળ બાઈક પર બેસાડ્યા અને બાઈક ચાલુ કર્યું. પહેલા ઘર માં તો બેન, મેં કીધું બેન પકડો. તમારી બહુ ચિંતા થાય છે. તમે બહુ ઘોડા છો નો, તમને ઉલ્લુ ના બનાય છે ને એટલે બે પાલી કોમ કરીને આવ્યા છો ને? થાકી જશો ને?
ચા બનાવી લઉં, બેહો ચા બનાવી લઉં. પછી ગયો. નિવેદન છે બેન કે આજ પછી મને ક્યારે ફોન ના કરતા, માત્ર રક્ષાબંધન કરજો. જય શ્રી કૃષ્ણ બેન, આવજો. જોયું કેવી હાલત થાય છે. એટલે મારે તમને અંગત શિખામણ આપી છે કે આવી રીતે પરસ્ત્રીના ચક્કરમાં ક્યારે ફસાતા નહીં. અને હા, હેલ્મેટ ટુ વ્હીલર લઈને નીકળો ત્યારે હેલ્મેટ પહેરવાનું રાખજો, નહીં તો મારા ઘેર આવ્યો તમારા ઘેર આવશે. આમ વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે આ અદ્ભુત કાર્યક્રમમાં. વર્ષ આખું 78 મનોરંજન 2017. તો માણીએ ફરીથી એક મસ્ત મજાનું ગીત. Welcome to 2018.
છે જૂના પર્ણો ઉગે છે નવી કૂંપણે એમ સમયના વૃક્ષે ફૂટી તાજી તાજી આપણ લાલા 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 જેમ ખરે છે જૂના પર્ણો ઉગે છે નવી કૂંપણ એમ સમયના વૃક્ષે ફૂટી તાજી તાજી આપણ આપણમાં છે નવી તકોના ધોધ માર વરતારા આપણમાં છે નવી તકોના ધોધ માર વરતારા હવે માણીએ અમિત ખુવાને. હવે 31 ડિસેમ્બર ઉપર કોમેડી કરવાની આવું ડીડી ગિરનારમાં મને જ્યારે ઇન્વિટેશન મળ્યું એટલે મેં કીધું સાહેબ એ દિવસે બધું કોમેડી કોમેડી જ હોય. 31 ડિસેમ્બરે કોમેડી માટે તમારે બીજું કંઈ કરવાની જરૂર રહેતી જ નથી, ખાલી રોડ ઉપર નીકળવાનું. કારણ કે 31 ડિસેમ્બરે રોડ ઉપર જે 4-5 લોકો એ ભાઈ આગળ જે જટોડે જે કોણ છે ભાઈ શું આગળ જાય આવા બહુ બધા લોકો ફરતા હોય એની કોમેડી થતી હોય એમાં મારી તો ક્યાં જરૂર છે. મેં કહું એમાં અમિત ખુવા તો ખૂણામાં ઉભો રહે, એ તો ખાલી જોવાનું હોય આપણે, પણ એ બધું મેં જોયું છે એ તમારી સમક્ષ થોડીક રજૂઆત કરવાની છે. એકદમ દિલ ખોલીને એવું છે ને કે બહુ ગજબ ગજબ હોય. અમારી સોસાયટીની બહાર જ એક જણો આવી રીતે ફરતો હતો 31 ડિસેમ્બરે અવારમાં. મેં કે જિંદગીમાં જશે પેલા ડીજી ગિરનાર ઉપર આવો એ ભાઈ બોલો. મેં કહું એ ભાઈ પોતે જાય શું કરે. મેં કહું ભાઈ તમે આ શું પીધું છે 31 ડિસેમ્બર. મેં કહું પણ ઉજવણીનો એક જ ભાગ છે આ, ના પીવો. મેં કીધું આનાથી શરીરને કેટલું નુકસાન થાય. ના કંઈ ના થાય કે કોને કીધું નુકસાન થાય કે. મેં કીધું આ તમે પીધું છે ને વિચિત્ર દ્રવ્ય છે આનાથી શરીરને નુકસાન થાય. મને કે એવું નહીં કે આ છે ને મેં પહેલાં વિદેશી દારૂ પીધો પાણી નાખીને તો નસો ચડ્યો. મેં કહું તો ચડે જ ને દારૂથી, એવું નહીં આપણો પછી મેં દેશી દારૂ પીધો પાણી નાખીને તોય નસો ચડ્યો. મેં કહું તો ચડે જ ને એમ નહીં, પછી મેં વિસ્કી પીધું પાણી નાખીને તોય નસો ચડ્યો. મેં કહું ચડે જ ને, પછી મેં રમ પીધું પાણી નાખીને તો નસો ચડ્યો. સમજણ પડી? મેં કહું શું સમજણ પડી? મને કે હારો લફડું પાણીમાં જ છે કે એની જોડે કંઈ બી મિક્સ કરીએ સારું ચડે જ છે. મેં કહું તું શાંતિ રાખ, આવા પાછા આપણને ભટકાય. તમે જોયું બહુ ગજબની કોમેડી ઉદભવે. એક દાડો એવું થયું હતું રાત્રે 11:30 વાગે હું મારો કાર્યક્રમ પતાવીને ઘરે આવ્યો તો જોયું મારે બાજુમાં જ આમ કે એ ઝીંગ 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 ડમ ડમ ડોલા ડમ ડોલા ગાડી થતી હતી. મેં કહું શું કરો? ઘરનો દરવાજો ખોલું. તું તારું કામ કરને દોઢ કે. મેં કહું પણ એમ નહીં તમે ક્યારથી ખોલો? 45 મિનિટ થઈ ખુલતું નથી કે. મેં કહું પણ તમે, મેં કીધું આમ તેમ કોને કીધું આમ તેમ કે જો હું સીધો જ ઉભો છું જો કે મારી આંગળી સેટ બી હલે છે આંગળીની જોડે પોતે હલો એને તો સ્ટેડી જ દેખાય ને. મેં કીધું સીધો ઉભો છે. મેં કહું તો ખોલો ને કોણ ને ખોલતા કેમ નથી? મને કે નહીં યાર કે યાર બહુ લોચા પડે છે. મેં કહું શું થયું? હું ખોલી આપું? એ બીજાની વાતમાં માથું નહીં મારવાનું કે. મેં કહું પણ તમારાથી ના ખુલતું હોય તો હું ખોલી, હું જાતે ખોલી લઈશ નીકળ કે. પછી હું બીજી વાર ઉભો રહ્યો 10 મિનિટ. 10 મિનિટ પછી મેં ફરી એને રિક્વેસ્ટ કરી. મેં મોટા ભાઈ 55 મિનિટ થઈ, કલાક થશે મને ખોલવા જાય. અરે તું ખોલ, તને એમ કે ના ના પાડી, તને કોણ ના પાડે, ખોલ જા કે. મેં કહું કંઈ વાંધો નહીં, 1 મિનિટ ઉભો રહ્યો હું છેલ્લો ટ્રાય કરું. મેં કહું તમે છેલ્લો ટ્રાય કરી લો. એ છેલ્લો ટ્રાય કરતો હતો. મને કે એક કામ કર, મકાન હું ખોલું છું, તું ખાલી ઘર પકડી રાખ કે. અરે ક્યારનું હલ કરે છે કે. એ ઘર હલે છે તું હલે છે આપણને આઈડિયા જ ના આવે. મેં કહું મને આપો હાલે પકડ, તું ખોલ કે. મારા હાથમાં આપ્યું, હું આમ ખોલતો હતો. મેં દે ડફોડ આ ચાવી નથી. મેં કહું બીડી છે, બીડી બીડીથી તું મકાનના તાળા ખોલે ખુલતા જ આ
બીડી છે? મેં કહું હા, લોચો પડ્યો. કારણ મેં કહું શું લોચો પડ્યો? આ બીડી છે નો મતલબ મારો રસ્તામાં હું ચાવી ફૂંકી ગયો. ચાવી ફૂંકી જાય અને ક્યાં મેળ પડે. પણ બહુ અઘરી અઘરી પરિસ્થિતિમાં ફસાયેલા હો, બહુ અઘરી અઘરી ઘટનાઓ આની જોડે ઘટતી હોય. શી ખબર આની જોડે ઘટતી હોય મને કે દુનિયામાં કંઈ લેવા જેવું છે જ નહીં. કે મેં કહું કેમ, બધા કેવું કરે કે પ્લમ્બરને બોલાવે ચાર દડાથી યાર આવતો જ નથી. કે મેં કહું પ્લમ્બરનું તારે શું કામ છે? ઘરની છતમાં બધા યાર પાઇપો બાઇપો લીકેજ થઈ ગઈ છે. મેં કહું વાંધો નહીં, હું મારા પ્લમ્બરને બોલાવી લઉં. બોલાય બોલાય કે યાર બોલાય. બીજા દાડે મેં મારા પ્લમ્બરને બોલાવ્યો. મેં કહું પાર્ટી થોડું ફોર્મમાં છે, જોઈ લેજે. આ કે જોઈ લઈશ કે સાહેબ. પેલો પ્લમ્બર કહો સાહેબ કેટલા દિવસથી પાણી ટપકે છે? પેલો કે આપણને બહુ ખબર નહીં, જાતે જોઈ લે ને. તું પ્લમ્બર છે, હું થોડી છું. પેલો પ્લમ્બર ઉપર ચેક કરતો હતો કે સાહેબ આ તો ઓછામાં ઓછું બે મહિનાથી ટપકતું હશે, નહીં તો આટલું મોટું કાણું ના પડે. કે તમને બે મહિનાથી પાણી ટપકે તમારા ઘરમાં, તમને ખબર ના પડે? કે આપણને ક્યાંથી પડે, આપણે કોઈને લપ્પન છપ્પનમાં પડતા જ નહીં. તેમને તો તમને સાહેબ ગઈકાલે કેવી રીતે ખબર પડી કે પાણી ટપકે છે? બે મહિનાથી પડી નહીં તને. અને છે ગઈકાલે એક્ઝેક્ટલી કેવી રીતે આઈડિયા આવે? પેલો કે એમાં એવું છે, ગઈકાલે પીવા બેઠો તો 3 કલાકથી આરો પૂરું જ નહોતું થતું. કે ઉપરથી ટપક થાય, હું પીવું આરું ભરાઈ જાય, હું પીવું આરું ભરાઈ જાય, આરું પૂરું જ ના થયું 3 કલાક સુધી. કે બોલો આવી રીતે તને ખબર પડે ઘરમાં લીકેજ છે? અને ક્યાં પહોંચો સાહેબ? પણ બહુ અઘરી અઘરી નોટો હોય ને એ દિવસે તો બહુ મજા મજા પડે. એક દાડો મેં એને સમજાવ્યું તો મેં તું ના પીવાય. કેમ ના પીવાય? કારણ આલ ને કારણ. કે મેં કહું ના પીવાય આનાથી પાપ પડે. શું થાય? મેં કહું પાપ પડે આનાથી નરકમાં જવાય. નરકમાં જવાય? મેં કહું આને નરકથી બીક લાગે છે. મેં કીધું આ નરકમાં જવાય, દારૂ પીવે નરકમાં જાય. મેં કહું આ નરકમાં જાય અને જે દારૂ બનાવતો એ, મેં કહું જે દારૂ બનાવતો એ નરકમાં જાય. મને કહે જે દારૂ વેચતો એ, મેં કહું જે વેચતો એ નરકમાં જાય. મને કહે જે ગ્લાસ બનાવતો એ, મેં કહું ગ્લાસ બનાવતો એ નરકમાં જાય. જે ચખનો બનાવતો હોય, મેં કહું એ નરકમાં જાય. આ દારૂની મહેફિલ જ્યાં જામતી હોય માલિક, મેં કહું એ નરકમાં જાય. આ બધા નરકમાં જાય, મેં કહું બધા નરકમાં જાય. તો મને કહે તો સારું નરકમાં જ જવાય. એ બધા ત્યાં જ જવાના હતા, આપણે શું કરવું છે? કે નરકમાં જઈએ, ત્યાં જલસો જ જિંદગી. શાંતિ રાખ, મેં કહું તું આગો પાછો ના થા. એટલો અઘરો સાહેબ, આપણને એમ થાય કાનું કરવાનું શું? તું શું કરે? મેં કે કંઈ નહીં, બસ આમ જ જલસા કરે. કંઈ આવો મારી જોડે કોક દાડો પીવા. મેં કહું હું નથી પીતો, હું ક્લીન કોમેડિયન છું, મને આવું ના કર. મેં 31 ડિસેમ્બર ઉજવવાના 500 રસ્તા છે, તું આનાથી ક્યાં ના ચલો તો ખરી. કે હું એની જોડે કહું એક દાડો આપણે પીતા, તો આપણે બેઠા હતા બાજુ. મેં જોઈએ જ ખરી આના જેવી બીજી 500 નોટો ત્યાં હશે, આપણને કોમેડી મળશે. ડીડી ગિરનારમાં રજૂ કરીશ. હું ગયો ત્યાં, હું ગયો તો જોયું તો એ ભાઈએ છે ને એક સાથે 2 ગ્લાસ પીતો હતો. મેં કહું લે એક સાથે 2 ગ્લાસ કેમ પીવે? મને કે એવું નથી કે સાંભળતું પૂરું. હું ને મારો એક ભાઈબંધ અમે 2 જણા પહેલા અહીંયા પીતા હતા. મેં કહું પછી મને કે મારો ભાઈબંધ ગુજરી ગયો. મેં કહું આમાં નામાં આ ગુજરી ગયા? મને કે આજ 1 ગ્લાસ છે મારા ભાગનો પીવું છું, આ 2 ગ્લાસ પેલો ગુજરી ગયો ભાઈબંધના ભાગનો પીવું છું. મારો 1 જ છે, 2 ઓલાના ભાગનો છે. કે હારો 2-2 ગ્લાસ ઠપકારે. પછી 2-3 દાડા થયા, હું એને એમ જોઉં દૂરથી 2-2 ગ્લાસ એક સાથે ભટકારતો હોય. મેં કહું ભાઈબંધના નામે પોતે જલસા કરે છે. પછી 8-10 દિવસ થયું, પછી 1 દિવસ મેં જોયું તો 1 જ ગ્લાસ પીતો હતો. મેં કહું શું થયું ભાઈલા? કેમ 1 ઉપર આવી ગયો, ભાઈબંધની યાદ પૂરી થઈ ગઈ? ના ના, કે એવું નથી કે મેં દારૂ પીવાનો છોડી દીધો. કે આપણે છોડી દીધું, હવે ખાલી ભાઈબંધના ભાગનો પીવું છે. ક્યાં મેળ પડે સાહેબ? એટલી અઘરી નોટો હોય ને સાહેબ, બહુ અઘરા અઘરા લોકો થઈ જાય. અને આમ પેટમાં જ્યારે વિચિત્ર પ્રકારનું દ્રવ્ય અંદર જાય, પછી માણસ એટલો બધો જ્ઞાની થઈ જાય ને સાહેબ. એટલું બધું જ્ઞાન આપે ને આપણને એમ થઈ જાય કે મહેન્દ્રભાઈથી લઈને નરેન્દ્રભાઈ સુધી બધાનું જ્ઞાન આની પાસે જાય. બેટ ભાઈ હું શું કહું છું, ક્રિકેટમાં શું કરાય? મેં કહું શું કરાય? આ મને કે ટીમમાંથી ફલાણા પ્લેયરને બદલી નાખો. મેં કહું તું તારા ઘરનું પલાસ્ટર બદલ ને, એનું પછી બદલવા જાય. એવું નહીં અમિતભાઈ, મને કે મને શું થયું ખબર છે? મેં કહું શું થયું? કાલે હારું ક્રિકેટમાં 500 રૂપિયા હારી ગયો. કે મેં કહું એક તો તું દારૂ પીવે છે, એની ઉપર પાછો તું મેં કીધું આવી રીતે શરતો લગાવે છે, આ બધું તને ખબર છે ને ગેરકાયદેસર છે? ખબર છે ખબર. મેં કહું તો ના કરાય, મેં કહું પકડશે બધા. ના ના, કે હારી ગયો. કે મેં કહું 500 રૂપિયા શેની પર હારી ગયો? ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ઉપર હારી ગયો. કે મેં કહું ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ઉપર 500 રૂપિયા હારી ગયો? 500 રૂપિયા લગાયા હતા? ના, કે 250 લગાયા હતા. કે મેં કહું તો 250 લગાયા હતા, 500 હારી ગયો? તારું લોજિક મગજમાં નહીં બેસતું. મને કે 250 રૂપિયા લગાયા હતા, 500 હારી ગયો. મેં કહું 500 કઈ રીતે હાર્યો? મને કે 250 ક્રિકેટની મેચ ઉપર હાર્યો. મેં કહું પછી 250 મને કે રાતે હાઇલાઇટ ચાલતી હતી એની ઉપર હારી ગયો.
પણ 31 ડિસેમ્બરનો આજે બહુ મજાનો દિવસ છે, ત્યારે તમને બધાને મજાની વાત એ કરવાની છે કે જેટલી પણ કોમેડી છેલ્લા આ 10-1 મિનિટની અંદર મેં કરી છે તમને બધાને મજા પડી હશે, પણ હું તમને કહું કે ખરેખર આમાં મજા લેવા જેવું કંઈ નથી. કારણ કે 31 ડિસેમ્બર ઉજવવું એટલે આપણે જુઓ તો સાહેબ દારૂબંધી જેવા સુંદર મજાના નિયમ સાથે પણ ગુજરાતની અંદર આપણે આવા કેટલાક લોકોને જોતા હોઈએ કે જે આ વિચિત્ર પ્રકારનું દ્રવ્ય પોતાના પેટમાં નાખીને પછી પાછા આપણને સમજાવે. આવા લોકોને ન કહેવું જોઈએ આપણે કંઈ, કારણ કે આમને કહીએ તો આપણને સમજાવી દેવા છે. મેં એક દાડો કીધું તો મેં કીધું ના પીવાય ગુજરી જવાય, મને કે હા વાંધો નહીં, મેં કીધું ગુજરી જવાય ભલે ગુજરી જવાય, એ ગુજરી ગયો એટલે જીવું તો છું મેં કહું એમ નહીં, દારૂ ધીમું ધીમું ઝેર છે, દારૂ મેં કીધું ધીમું ધીમું ઝેર છે, મને કે આપણને ક્યાં ઉતાવળ છે. પણ સાહેબ બહુ મજાની વાત સાથે મારે તમને બધાને ખાલી એટલું જ કહેવું છે કે આ બધા જ જોક્સ માત્ર જોક્સ પૂરતા સારા લાગે, પણ તમે બધા જ જો કદાચ નશો કરતા હો તો ન કરો, કારણ કે નશો ન કરવાના 50,000 કારણ તમને તમારા પરિવારજનોએ મિત્રોએ આસપાસના લોકોએ સમજાવ્યા હશે. મારે 50,000 કારણોને ફરીથી રિપીટ નથી કરવા. તમે પણ જાણો છો કે નશો કેટલો ખરાબ છે, તમને ખબર છે તમારા ફેમિલી માટે તમારા સ્વાસ્થ્ય માટે કેટલો ખરાબ છે. મારે તમને માત્ર એક કારણ આપવું છે કે નશાની જગ્યાએ કોઈ બીજો નશો પ્રયત્ન કરો, એ બીજો નશો એટલે તમારા પરિવાર સાથેની લાગણીનો નશો. 1 જાન્યુઆરીએ આવતીકાલે સવારે 2018માં તમે જો પ્રતિજ્ઞા લેવા માંગતા હો તો હું એવું નહીં કહું કે દારૂ છોડવાની પ્રતિજ્ઞા લો, કદાચ એ તમે લીધી જ હશે, હું ખાલી એટલું કહું છું કે આ બીજો લાગણીનો નશો એક વખત પ્રયત્ન કરશો અને એક દિવસ આખો વગર કોઈ વ્યસને માત્ર પરિવારની ખુશી માટે એમના ચહેરા પરની એક મુસ્કુરાહટ માટે તમે માણશો અને મનાવશો એવી અપેક્ષા સાથે આપનો અમિત ખુવા ડીડી ગિરનારના આજના સ્પેશિયલ એપિસોડમાં આપને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે કે તમે મારી વાતને ચોક્કસપણે માનશો એ મને શ્રદ્ધા છે. એડવાન્સમાં થેન્ક યુ, સાથે આપ સર્વેને હેપી ન્યૂ યર. Jingle bell, jingle bell, jingle all the way. Santa Claus is coming to town. Chubai, Santa Claus is already in town. Okay? એટલે જિંગલ બેલ કઈ આવવાની જરૂર નથી. તમે કોણ? હું સાંતા. ખોટી વાત છે, તમે સાંતા હોય જ ના શકો, તદ્દન ખોટી અને બોગસ વાત છે ભાઈ. એક મિનિટ, આવું તમે કઈ રીતે કહી શકો? કારણ કે સાંતા હું છું. પહેલા તો એને સાંતા કહેવાય, પહેલા કહેવાતું હશે સાંતા, અત્યારે એને સાંતા કહેવાય છે. સાંતા એટલે SANTA, સાંતા. હું જે કહું છું ને એ SHANTA, શાંતા. આવું કેવું નામ? કેમ ના હોય ભાઈ, જેવા દાદા હોય ને એવું નામ હોય ભાઈ. મારા લમણ એવા દાદા લખાવ્યા હતા ને મારા, કોકના દાદા હોય ને તો વારસામાં શું આપે? જમીન આપે, જાયદાદ આપે, મૂડી આપે, દાગીના આપે. પણ મારા દાદાએ મારી બાનું નામ આપ્યું મને શાંતા. આવા નામ સાથે જીવવામાં શરમ ના આવે? આવે, શરમ આવે, પણ શું ઘૂંટો તાણીને ફરું? બધા એવું કે પછી કે તારા દાદા તો ગોડા હતા, તને આવું નામ આપી દીધું, પણ તે સિરિયસલી શું કરવા લીધું? શું એ વાત સાચી છે? ક્યાંથી આવો છો તમે? આમ હમણાં જિંગલ બેલ કરતા આવતા હતા ને આમ. ભરૂચથી. ભરૂચથી? તારી સિંગ લઈને. સંત સિંગ લય, સિંગ લય, સંત સિંગ લય, થોડી કારી સિંગ લય, થોડી મોળી સિંગ લય, ફોતરા ઉડાડતા આયા, શાંત આયા. આયા મોટા, હું જવું? કઈ બાજુ જવું છે તમારે યાર? ઉભા રહો ને 5-10 મિનિટ વાતો કરો યાર. હવે તો સરકારે GST બી ઘટાડી દીધો છે. એક મિનિટ, ક્રિસમસ ને GST ને શું લેવા દેવા? હવે GST ઘટી જાય તો લોકોના મોઢા ઉપર શું થાય? સ્માઈલ આવે. હા, તો પછી ક્રિસમસ બી સ્માઈલ નો તહેવાર છે ને, ખુશી વેચવાનો તહેવાર છે ને. તો પછી યાર થયું કે નહીં? GST, ક્રિસમસ, ક્રિસમસ, GST. સરસ. તો પછી યાર ચલો હું જઉં. ક્રિસમસ છે ને તો મારે બધા બાળકોને ગિફ્ટ અને ચોકલેટ આપવાના છે. કોના બાળકોને આપવાની છે ભાઈ? કઈ બાજુ જવાનું તમારે? અરે કોઈના બાળકો એમ નહીં, એટલે અહીંયા મારે જવાનું છે, ત્યાં ગરીબ બાળકો હોય ને એમને હું ગિફ્ટ આપું છું, એમને સ્માઈલ વેચું છું. વેચો છો એમ? તો તમે સાન્ટાની સેલ્સમેન કહેવાવ યાર. વેચો છો કહેવાય, વેચો છો. પેલા બોલતા શીખી જાઓ, આયા મોટા, સ્માઈલ વેચવા નીકળ્યો છું ભાઈ. એ બધું તો ઠીક છે, પણ આપણા પોતાના જ પરિવાર વાળા ખુશ ના હોય ને ત્યાં સુધી બીજા લોકોને ખુશી આપવાનો કોઈ મતલબ નથી બનતો, બરોબર? એક મિનિટ, પોતાનું તો જાનવર પણ વિચારે, બીજાનું વિચારે ને એને માણસ કહેવાય. ભાઈ આવી બધી ફિલોસોફી નહીં જાણવાની મારી આગળ, બરોબર છે? મગજની પથારી નહીં ફેરવાની, પ્રેક્ટિકલ વાત કરો સાન્ટા સાહેબ. પ્રેક્ટિકલ, એકદમ પ્રેક્ટિકલ વાત કરું છું. આપણે કોઈ બાળકના ચહેરા પર 2 કે 5 મિનિટ માટે સ્માઈલ લાવી શકીએ, તેમાં ખોટું શું છે? બહુ ખોટું ભાઈ. ઘરના છોકરા ઘંટી ચાટે અને બાજુવાળાને ત્યાં લાડવો,
પ્રેક્ટિકલ વાત કરો ને, જી કહું છું સાંટાલાલ, પ્રેક્ટિકલ વાત કરો. અરે એકદમ પ્રેક્ટિકલ વાત છે યાર, પ્રોબ્લેમ્સ છે ને ક્યારે ઓછા થવાના જ નથી, એ ઉલટાના વધશે. એક પછી ને બીજો આવશે, બીજો પછી ને ત્રીજો આવશે. પણ આ બાળકોના ચહેરા પર જો સ્માઇલ આવે ને તો એનાથી આપણા પ્રોબ્લેમ ઓછા ભલે ના થાય, પણ એ સ્માઇલ જોઈને એ પ્રોબ્લેમ સામે લડવાની હિંમત મળે. શું વાત કરી છે યાર, એટલે તમને એવું લાગે કે તમે આ બધી વાતો કરશો એટલે એમાં ભૂળવાઈ જઈશ? એ ફિલોસોફી નહીં જાણવાની ખોટી, સ્માઇલ વેચું છું ને આ બધું, આ બધું પૈસા મળજે એટલે કરો જો, બાકી કોઈ ના કરે આ દુનિયામાં, બરોબર? એમાં ખોટું શું છે? એ ખોટું જ કહેવાય ને, આજે તમારો શેઠ તમને ચોકલેટ લઈને આવ્યો, બરોબર? પછી એ ચોકલેટ તમે ઘેર લઈ જાઓ ને એને ચોરી કહેવાય સાંટા, એને સ્માઇલ વાઇલ કે ગિફ્ટ બી આપી ના કહેવાય. એક મિનિટ, એ ચોકલેટ્સ વધે છે, સાંજે જયારે ઘરે જતો હું ને ત્યારે લેવા વાળું કોઈ હોતું નથી, તો શું મારે એને ગટરમાં ફેંકી દેવાની, બગાડ કરવાનો? અરે એ બધું આ મોટા માણસોને શોભે, અમને નહીં. હા, અને સારે સાંજે જયારે સાયકલ લઈને ઘરે જતો હું છું ને ત્યારે જે ફૂટપાથ પર છોકરા સુઈ ગયો ને એમને ઉઠાડી ઉઠાડીને ચોકલેટ આપી દે. કેવો શાંતા છે, કોઈને શાંતિથી ઊંઘવાય નથી દેતો. બીજા છોકરાઓ શાંતિથી ઊંઘતા હોય તો આમ જગાડી જગાડી ચોકલેટ આપવાની, લે બેટા ચોકલેટ ખા, લે બેટા ચોકલેટ ખા. હવે તમને એમાં પણ વાંધો છે, આ બધાને વેચું છું અને છતાં વધે ને તો એ વધેલી ચોકલેટ હું ઘરે લઈને જઉં. વાહ 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 વાહ, વોટ અ સાંતા યુ આર. પણ ભાઈ માની લીધું, ચલો ને મેં માની લીધું કે તમે ગ્રેટ સાંતા છો, સ્માઇલ આપો છો, ગિફ્ટ આપો છો, આમ તેમ ફલાણું ઢીકણું બધું જ કરો છો, પણ આ બધું છે ને તમને પૈસા મળે છે ને એટલે કરો છો, એ ના મળતા હોય ને તો તમે બિલકુલ ના કરો. હા, પૈસા માટે જ કરું છું, તમે કીધું બહુ જ સાચી વાત, પૈસા માટે જ કરું છું, પણ એ પૈસાથી છે ને મારા છોકરાને ભણાવું છું, મારા બાપાની દવા કરાવું છું, અરે એ પૈસાના કારણે મારો આખો પરિવાર બે ટાઈમનું ખાવાનું પામે છે. સામાન્ય માણસ પાસે છે ને બે જ રસ્તા હોય છે, કાં હાથ લંબાવો ને કાં તો મહેનત કરો. મેં હાથ લંબાવવાનું તો પસંદ કર્યું, પણ બીજી રીતે લોકોને ગિફ્ટ આપવા માટે, સ્માઇલ વેચવા માટે. અને એક વાત કહી દઉં, આ જે કામ કરું છું ને એમાં મને મજા આવે એટલે કરું છું. મજા તો મને તમારી વાતમાં આવી ગઈ સાંટાલાલ, સાચે. હવે આ મજાકમાં નથી કહી રહ્યો, બહુ જ સાચું કહું છું, સાચા સાંતા તમે જો, હું નહીં. એટલે એકચ્યુઅલી આમ સાચો સાંતા હું છું, મને ભગવાને મોકલ્યો છે તમારા મોઢા ઉપર સ્માઇલ લાવવા માટે. પણ આ તમારી વાત સાંભળીને એના પછી મને એવું થયું કે સાચો સાંતા હું નહીં, તમે જો, સાચે. તમને ક્યારે કોઈ એવું કીધું છે કે તમારે ડોક્ટરની જરૂર છે? મને બહુ બધા લોકોએ કીધું, પણ મેં કોઈ દિવસ સિરિયસલી લીધું જ નથી એને. પ્લીઝ એને સિરિયસલી લો, તમારે ખરેખર ડોક્ટરની જરૂર છે. અને અહીંયા છે ને નેક્સ્ટ બિલ્ડિંગમાં એક બહુ જ સારા ડોક્ટર છે, એટલે એમની ફી થોડી વધારે છે, પણ ગેરંટી એમ મટી જાય, સારા થઈ જવાય. સારું થઈ જવાય, કશો વાંધો નહીં, હું એ ડોક્ટરના ત્યાં પછી જઈશ, અત્યારે તમે પહેલા ઘેર જાઓ. ના ના, ઘેર નહીં, મારે અહીંયા હું કામ પર આવ્યો છું. યાર મેં કીધું ને તમે ઘેર જાઓ એટલે ઘેર જતું રહેવાનું. અરે ના, મારી રોજી રોટી છે યાર. સાન્ટા ઇઝ સેઇંગ યુ ગો ઘેર, તો ઘેર જતું રહેવાનું. ના ના ના, મારો માલિક મને પૈસા ના આપે. અરે યાર, તમારો માલિક તમને પૈસા આપશે, તમે ઘેર જતા રહો ને, કીધું ને એક વખત. કઈ રીતે આપે, હું અહીંયા ઉભો જ ના રહું કામ? પણ તમારી જગ્યાએ હું ઉભો રહીશ ને અહીંયા. હા, તમારી જગ્યાએ આજે હું ઉભો રહીશ. મેરી ક્રિસમસ. ખરેખર તમે તમારા પરિવાર સાથે જાઓ અને આ ક્રિસમસ એની જોડે ઉજવો. હેપી ન્યુ યર તમે તમારા બાળકોને તમારા મોઢેથી કહેજો આજે, ઓકે? તમારી જગ્યાએ અહીંયા હું ઉભો રહીશ. આજે આ શાંતા, આ શાંતાનું કામ કરશે. થેન્ક યુ. ઘેર જાઓ, મજા કરો. એક મિનિટ ભાઈ, ભગવાને ખાલી સ્માઇલ આપજો એવું કીધેલું, ચોકલેટ નથી આપી એના માટે. વાહ વાહ વાહ, થેન્ક યુ સો મચ. મેરી ક્રિસમસ. અને જતા જતા એક નાનકડી સલાહ આપી દઉં તમને કે સાંતા છે ને કોઈ દિવસ આવી રીતે ચશ્મા પહેરી ના આવે, એટલે નેક્સ્ટ ટાઈમ જયારે સાંતા બનો ને ત્યારે ચશ્મા ના રાખતા મોઢા પર, ઓકે? બાય બાય. જિંગલ વેલ જિંગલ વેલ, મેરી ક્રિસમસ, હેપી ન્યુ યર, બાય બાય 2017, વેલકમ 2018, હેપી ન્યુ યર. વર્ષ આખું અત્તર મનોરંજન 2017માં આપે માણ્યા ગીત, હાસ્ય અને થોડા મેસેજ, તો 2018માં આપની આવકમાં વૃદ્ધિ થાય, મનગમતી પ્રવૃત્તિ થાય, 2018 આપને લાભદાયી નીવડે એવી આ શાંતા તરફથી ડીડી ગિરનારના તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ. વિશ યુ ઓલ હેપી ન્યુ યર.